ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર તમને જે વાત કરી તો જે આપણા ચેપ્ટરની અંદર મોસ્ટ આઈ એમ પી હતું તો એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો સમજ્યા હતા તો એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર તમને સમજાવ્યું કે સી એફ ટી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આપણે કોના માટે જોઈ તો એની અંદર અષ્ટફલકીય સંકિરણ સંયોજન માટે અને સમચતુષ્ફલકીય સંકિરણ સંયોજન માટે સ્ફટિક ક્ષેત્રવાદ છે એ સમજ્યા તો વિદ્યાર્થી મિત્રો એ લાસ્ટ લેક્ચરની અંદર છે એ લાસ્ટ લેક્ચરની અંદર બે પ્રશ્નો છે એ તમને મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન છે એ સમજાવવા તો બે પ્રશ્નો છે એ વ્યવસ્થિત રીતે છે એ કમ્પ્લીટ તમારે તૈયાર કરવાના છે બોર્ડની પરીક્ષાની અંદર એ પૂછાય છે હવે ત્યાર પછીનો પણ એક ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે ચાર માર્ક્સનો સ્વર્ગ સંયોજનોના રંગની આજે આપણે વાત કરવી છે તો સ્વર્ગ સંયોજનો જે છે તો એના રંગની અંદર આજે આપણે સમજીએ તો એની અંદર આજના લેક્ચરની અંદર આપણે સ્વર્ગ સંયોજનોમાં રંગ તો એની અંદર આપને બધાને ખબર છે કે ભાઈ મોટા ભાગના જે આપણા સ્વર્ગ સ સંયોજનો છે તો એ શું હોય છે રંગીન હોય છે શા માટે રંગીન હોય છે તો એની આપને પ્રાથમિક માહિતી છે એ તમને બધાને ખબર જ છે કે કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થ છે એ શું કરે છે તો પદાર્થ છે એ પ્રકાશનું છે એ શોષણ કરે છે અને ઉત્તેજિત અવસ્થામાં જાય છે અને ઉત્તેજિત અવસ્થામાંથી એ પાછા છે એ પોતાની મૂળ અવસ્થાની અંદર અથવા ધરા અવસ્થાની અંદર છે એ ધરા અવસ્થાની અંદર આવે ત્યારે જે પ્રકાશનું છે એ શોષણ કર્યું છે તો એ જ પાછું છે એ શું કરશે તો એ જ ઉર્જાનું છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે છે એનું શું કરે છે ઉત્સર્જન કરે છે તો એ જે ઉત્સર્જન કરતો જે પ્રકાશ છે તો એની તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈના આધારે તે જુદા જુદા રંગ છે એ આપણે એ શું થશે જોવા મળશે તો એની અંદર એ પણ આપને બધાને ખબર જ છે તો અગાઉના એકમમાં આપણે શીખ્યા કે સંક્રાંતિ ધાતુ સંકિરણોના છે વિશિષ્ટ ગુણધર્મોમાંના એક મુખ્ય ગુણધર્મ તેમના વિશાળ ગાળામાં છે એ ગાળાનો રંગ છે તો આનો અર્થ એમ છે કે સફેદ પ્રકાશમાંનો કેટલોક ભાગ જ્યારે તે નમૂનામાંથી પસાર થશે ત્યારે તે દૂર થાશે તેથી બહાર નીકળતો પ્રકાશ છે એ લાંબા સમય સુધી છે એ સફેદ રહેતો નથી અને સંકિરણ છે એ સંકિરણનો રંગ છે એ શું છે જે શોષાય છે અને તે રંગનો પૂરક હોય છે અને પૂરક રંગ છે એ બાકી રહેલા તરંગ લંબાઈથી ઉત્પન્ન થતો રંગ છે જો સંકિરણ દ્વારા લીલો રંગ શોષાય તો તે કેવા રંગનો દેખાય તો તે લાલ રંગનો દેખાય ધારો કે આપણે આ કોઈ સંકિરણ સંયોજન પદાર્થ છે એ પદાર્થ ઉપર આપણે શ્વેત પ્રકાશ આપાત કરીએ તો તમને બધાને ખબર છે પ્રકાશ છે એ શેનો બનેલો છે તો કે જાનીવાલી વાલી પિનારા તો એની અંદર જો આ પદાર્થ છે એ શું કરે છે તો લીલા રંગને છે એ શોષી લઈ શું કરે લીલો રંગ છે એનો શું થાય શોષાય તો હવે એ છે એ શું થશે તો ઉત્સર્જિત છે એ કોનું કરશે તો ઉત્સર્જન છે એ લાલ રંગનું કરશે એટલે તે કેવા રંગનો પદાર્થ જોવા મળશે અથવા સંકિરણ સંયોજન છે એ શું થશે લાલ દેખાશે અને શોષિત થતી જુદી જુદી તરંગ લંબાઈ અને અવલોકન કરતા રંગ વચ્ચેનો સંબંધ આપને કોષ્ટકની અંદર આપેલો છે પણ વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક છે એ આપણે તૈયારી કરવાનું નથી અને યાદ પણ રાખવાનું નથી એની તરંગ લંબાઈ છે એ પણ યાદ નથી રાખવાની પણ ખાલી તમને સમજાવી દઉં જુઓ વિદ્યાર્થી મિત્રો આ આપણે સવર્ગસ પીસી જે રચના આપેલી છે સંયોજન આપેલું છે તો એ જે શોષિત પ્રકાશની તરંગ લંબાઈ નેનોમીટરની અંદર આપેલી છે એટલે શું કરે છે કે આ પદાર્થ છે એ પાંચસો ને પાંત્રીસ નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પદાર્થ પ્રકાશ છે એ પ્રકાશને શું કરે છે શોષણ કરે છે તો આ જે તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ કયો હોય તો એ કયો કલર છે પીળો કલર તો પીળા કલરનું શોષણ કરી નાખે છે અને ઉત્સર્જિત અથવા સવર્ગ પીસીનો રંગ શું હોય તો એ સ્પીસી છે એ કેવા રંગની જોવા મળે છે જામલી રંગની તો પછી બીજો તમને સંયોજન આપ્યું છે એ પાંચસો નેનોમીટર છે એ પ્રકાશનું શોષણ કરે છે તો એ વાદળી લીલો રંગ છે એનું શોષણ કરી નાખશે એટલે એ શું કેવા કલરનો જોવા મળશે લાલ કલરનો જોવા મળશે ત્યાર પછીનો કમ્પાઉન્ડ આપ્યો છે ચારસો પંચોતેર નેનોમીટર છે એ શોષિત છે અને શોષિત પ્રકાશનો રંગ વાદલી છે તો એ કેવા રંગનો જોવા મળે છે પીળો નારંગી અને ત્યાર પછીનો કમ્પાઉન્ડ છે એ શું છે કે ભાઈ શોષિત પ્રકાશની રંગ લંબાઈ ત્રણસો ને દસ નેનોમીટર છે અને શોષિત પ્રકાશનો રંગ છે એ કેવો છે પાર જાંબલી અને પાર જાંબલી છે એ તમને બધાને ખબર છે દ્રશ્યમાન વિસ્તારમાં આવે નહીં એટલે એ દ્રશ્યમાન વિસ્તારમાં આવતો નથી અને તે ઉત્સર્જિત રંગ કેવો કરશે આછો પીળો એટલે એ સ્વર્ગ સ્પેશીજનો રંગ છે એ આછો પીળો જોવા મળશે ત્યાર પછીનો કમ્પાઉન્ડ છે છસો નેનોમીટર છે એ પ્રકાશની તરંગ લંબાઈ શોષિત વિસ્તારની અંદર આવે છે એટલે લાલ પ્રકાશનું તે શું કરે છે શોષણ કરે છે તો એ કેવા રંગનો જોવા મળે છે તો એ વાદળી રંગ છે એ વાદળી રંગનો જોવા મળે છે અને ત્યાર પછીનો કમ્પાઉન્ડ છે એ ચારસો ને અઠ્ઠાણું છે એ તરંગ લંબાઈ છે એ શું કરે છે તો ચારસો ને અઠ્ઠાણું છે એ શોષિત છે એ પ્રકાશની તરંગ લંબાઈ છે શોષણ કરે છે એટલે વાદળી લીલા રંગનું શોષણ થશે અને જાંબલી રંગનું છે એ શું થશે ઉત્સર્જન થશે ઓકે પણ જ્યારે આ પ્રશ્ન ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે છે એ આ કોષ્ટક લખવાનું નથી અને કોષ્ટક છે એ યાદ પણ રાખવાનું નથી પણ ત્યાર પછીનું એ જે આપણે એક ઉદાહરણ આપ્યું છે તો એ ઉદાહરણ આપણે સમજવાનું છે તો એ ઉદાહરણ છે એ તમારે આ ક્વેશ્ચનની અંદર આપવાનું છે તો જુઓ કે ભાઈ સ્વર્ગ સંયોજનોમાં રંગ ઝડપથી સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતના પર્યાયની અંદર પણ સમજાવી શકાય તો ઉદાહરણ તરીકે તમે ધ્યાનમાં લ્યો એક સંકિરણ સંયોજન આપ્યું છે તમને ટીઆઈ એચ ટુ ઓ સિક્સ પ્લસ થ્રી શું આપ્યું છે તમને ટીઆઈ એચ ટુ ઓ સિક્સ અને એનો ચાર્જ છે એ શું છે પ્લસ થ્રી છે ઓકે તો જે કેવા રંગનો છે તો એની અંદર આપણે હમણાં જ જોયું કેવા રંગનો છે તે જાંબલી રંગનો છે તો આ અષ્ટફલકીય સંકિરણ છે તો તમને ખબર જ પડી કે એનો સવર્ગાંક કેટલો છે તો સગાંક છ તો સવર્ગાંક છ હોય તો એ કેવો આકાર ધરાવે તો એ કેવો આકાર ધરાવશે અષ્ટફલકીય છે એ સંકિરણ એકાકી ઇલેક્ટ્રોન તો તમને બધાને ખબર છે તો ટીઆઈ પ્લસ થ્રી જો અહીંયા ટીઆઈ નો તમે છે એ શું શોધો તો ટીઆઈ છે એની સંયોજકતા છે એ કેટલી થાય પ્લસ થ્રી એટલે એની અંદર પ્લસ થ્રી એટલે થ્રી ડી વન તેની ઇલેક્ટ્રોનીય રચના છે એ શું થશે ફોરેસ્ટમાં બે ઇલેક્ટ્રોન હશે એ જતા રહેશે અને એની અંદર થ્રીડીની અંદર એક ઇલેક્ટ્રોન જશે તો અષ્ટફલકીય સંયોજન છે તો અંદર કેટલા ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન છે તો હવે જ્યારે તમે હમણાં અષ્ટફલકીય સીએફટી ભણી ગયા તો એ સીએફટીની ની અંદર તમને ખબર છે કે ભાઈ થ્રીડી વન હોય તો એ થ્રીડી વન પેલા ક્યાં જશે તો એની અંદર અષ્ટફલકીય સંયોજન અષ્ટફલકીય સંયોજન એટલે ટી ટુ જી નીચે આવશે ડી કક્ષકનો આપણે અષ્ટફલકીય સંયોજન જોયું

ડીએક્સ વાય અથવા ડી એક્સ વાય નો બોલવું હોય તો ટી ની અંદર શું થશે એક ઇલેક્ટ્રોન તો હવે એની અંદર શું થશે કે જો આની ઉપર શ્વેત પ્રકાશ કરવામાં આવે શું કરવામાં આવે શ્વેત પ્રકાશ તો આવડો આ જે ઇલેક્ટ્રોન ટી માંથી ક્યાં જશે તો એ ઉર્જાનું શોષણ કરી અને ટી ટુ જી માંથી છે એજીમાં જશે તો એ કઈ અવસ્થા કહેવાય તો એની ઉત્તેજિત અવસ્થા કહેવાય કઈ અવસ્થા કહેવાય ઉત્તેજિત અવસ્થા પ્રકાશનું શું કર્યું શોષણ તો આપણે અગિયારમાં ધોરણ ની અંદર ભણી ગયા કે ભાઈ ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જશે ઇલેક્ટ્રોન સંક્રમણ કરે અથવા નીચી ઉર્જા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં ઉર્જા જાય ત્યારે પ્રકાશનું શું થાય શોષણ અને એ જે અવસ્થા પ્રાપ્ત કરે એને ઉત્તેજિત અવસ્થા કહેવાય અને ઉત્તેજિત અવસ્થા છે એનો છે એ શું થશે તો એ સમય છે એ કેવો હોય ઓછો એટલે પછી વળી પાછો આ ઇલેક્ટ્રોન છે એ ક્યાં તો શું થશે તો ઉત્તેજિત અવસ્થામાંથી પાછી એની ધરા અવસ્થામાં આવશે તો ધરાવસ્થામાં આવશે ત્યારે શું થશે તો ધરાવસ્થામાં આવશે ત્યારે જેટલી ઉર્જા એણે શું કર્યું હોય ઉર્જાનું શોષણ કર્યું હોય તેટલી જ ઉર્જા છે એનું વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે છે એ શું કરે ઉત્સર્જિત કરે છે અને જે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે ઉત્સર્જિત એટલે પ્રકાશ જે ઉત્સર્જિત કરે છે તો જે તેની તરંગ લંબાઈ હોય એવો એને અનુરૂપ શું જોવા મળશે કલર જોવા મળશે ઓકે હાલો તો હવે એ બધું તમને આ પેરેગ્રાફમાં સમજાવ્યું મેં અહીં તમને સમજાવ્યું તો ધાતુમાં સંકિરણની ધરા અવસ્થામાં ટી સ્તરમાં પ્રાપ્ય છે પછીની જે ઊંચી અવસ્થા જે ઇલેક્ટ્રોન માટે પ્રાપ્ય છે તે ખાલી છે કઈ છે ઈજી તો એ તમને અહીં મેં દર્શાવ્યું આ ઈજી છે એ ખાલી છે જો સંકિરણ વડે વાદળી અને લીલા કાળાને અનુરૂપ શું કરવામાં આવે જો આ વાદળી અને લીલા ગાળાની અનુરૂપ પ્રકાશ છે એ શોષવામાં આવે તો ઇલેક્ટ્રોન છે એ ટી ટુ માં સ્તરમાંથી ઇજી સ્તરમાં શું થશે ઉત્તેજિત થશે એટલે જો એની હું ધરાવસ્થા લખું છું અહીંયા શું લખું છું ધરાવસ્થા અથવા એને ભૂમિ અવસ્થા બે નામ આપી શકાય તો ટી ટુ ની અંદર શું છે તો ટી ની અંદર એક ઇલેક્ટ્રોન અને ઇજીની અંદર શું છે ઝીરો ઇલેક્ટ્રોન એટલે હવે આ છે એ ધરાવસ્થા છે હવે એ પ્રકાશનું શોષણ કરશે એટલે પ્રકાશનું શોષણ કરશે એટલે ઉત્તેજિત અવસ્થામાં જશે તો ઉત્તેજિત અવસ્થા એટલે તમને ખબર છે ટી ટુ જી જીરો થઈ જશે અને ઈજી શું થઈ જશે તમને હમણાં આકૃતિમાં કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ ટી ટુ માંથી ક્યાં જશે ઈજીમાં જશે અને પરિણામે સંકિરણ રંગ છે એ સંકિરણ રંગમાં કેવા રંગનો દેખાશે તો સંકિરણ રંગ છે એ જાંબલી રંગનો દેખાય છે તો એની અંદર આ આપણે વાત કરી તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એ સ્વર્ગ સંયોજનોના રંગમાં ડીડી સંક્રમણનું નિર્દેશન કરે છે તો એની અંદર હવે તમને ખબર પડી કે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી કઈ કક્ષકમાં જાય છે ડીમાંથી ડીમાં જાય છે ભલે આપણે નામ આપ્યું ટી ટુ જી અને એ પણ એ કક્ષકો તો કઈ છે તો કક્ષકો છે એ ડી કક્ષકો છે તો આ જે સંક્રાંતિ થઈ તો એ સંક્રાંતિને કઈ સંક્રાંતિ કહેવાય ડીડી તો એમસીક્યુ ની અંદર પણ આ ક્વેશ્ચન પૂછાય છે કે સંકિરણ સંયોજન છે એ તો એ સંકિરણ સંયોજનની આપણે વાત કરીએ તો સંકિરણ સંયોજન તો સંકિરણ સંયોજન છે એનો રંગ છે કયા સંક્રાંતિના સંક્રાંતિના કારણે કારણે હોય હોય તો તો એનો આન્સર આવશે આકૃતિ તમને જે દર્શાવી આકૃતિ અહીંયા તમને આપેલી છે કે ભાઈ જો ટી છે શું છે ટી તો ટી ની અંદર ડી કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે આ એની કઈ અવસ્થા થઈ ધરા અવસ્થા હવે એ શું કરશે એ પ્રકાશ અથવા તો ઉર્જા છે એ મેળવશે તો એ ઉર્જા છે એ મેળવી અને ઉત્તેજિત અવસ્થા એટલે ટી ટુ ઇલેક્ટ્રોન ક્યાં જશે તો ટી ઇલેક્ટ્રોન જીનો ઇલેક્ટ્રોન ઇજીમાં જશે તો એના કારણે છે એ આપણે શું થાય છે તો એના કારણે સંકિરણ સંયોજન છે ડીડી સંક્રાંતિના કારણે છે એ સંકિરણ સંયોજન છે એ કેવા હોય છે મોટાભાગે રંગીન હોય છે તો એની અંદર આ આપણે વાત કરી પણ એની અંદર હવે એક ઉદાહરણ પણ જોઈએ કે એ નોંધવું અગત્યનું છે કે લિગેન્ડની ગેરહાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિભાટન થતું નથી મોસ્ટ ટાઈમ પે બધાયને ખબર જ હોવી જોઈએ કે એ નોંધવું અગત્યનું છે કે લિગેન્ડની ગેરહાજરી હોય તો લિગેન્ડની ગેરહાજરી હોય તો એની અંદર સ્ફટિક ક્ષેત્ર એટલે કે ડીડી સંક્રાંતિ છે એ સંક્રાંતિ થતું નથી અને તેથી પદાર્થ છે એ કેવો છે તો પદાર્થ છે એ રંગવિહીન છે કેવો છે પદાર્થ એનો

કે પ્રયોગશાળાની અંદર તમે કોપર સલ્ફેટ સીયુએસઓ ફોર ફાઇવ એચ ટુ ઓ તમે જોશો તો એનો કલર તમને કેવો જોવા મળશે તો એનો કલર છે એ તમને વાદળી કલર જોવા મળશે પણ જો આને ગરમ કરવામાં આવે તો પાણીનો અણુ છે એ દૂર થઈ અને સીયુએસઓ ફોર બને તો સીયુએસઓ ફોર એટલે એ પદાર્થ કેવો થઈ જાય તો એ પદાર્થ છે એ રંગવિહીન બની જશે સૂકા રંગવિહીન બની જશે તો બધાને ખબર જ છે કે આ એચટુઓ છે એ શું છે તો એચટુઓ છે એ લિગેન્ડ છે તો એ લિગેન્ડ છે એ શું થઈ જશે તો લિગેન્ડ છે એ દૂર થશે તો એના કારણે છે એ શું થશે તો રંગવિહીન બને છે તો પહેલાં જ આપને ખબર હોવી જોઈએ કે સંકિરણ સંયોજન છે એ શા માટે રંગીન હોય છે તો ડીડી સંક્રાંતિના કારણે તો ડીડી સંક્રાંતિ ક્યારે થાય તો એનું કારણ પણ તમને ખબર છે બધા વિદ્યાર્થી મિત્રોને કે જ્યારે લિગેન્ડની હાજરી હોય શેની હાજરી હોય લિગેન્ડની તો લિગેન્ડની હાજરીના કારણે જ છે એ શું થશે ડીઢી સંક્રાંતિ જોવા મળશે જો ડીડી સંક્રાંતિ ન થાય તો એ કેવા રંગનો બની જાય રંગવિહીન તો એ સફેદ છે પરંતુ સીયુએસઓ ફોર ફાઈ એચ ટુ ઓ પણ વાદળી છે અને સંકિરણના રંગ ઉપર લિગેન્ડની અસર છે એનો પણ આપણે એક ઉદાહરણ આપી અને બહુ વ્યવસ્થિત રીતે આપણે સમજાવેલું છે તો એ પણ ઉદાહરણ આપણે સમજીએ અને એના ઉપરથી એના રંગની અંદર કેવી રીતે ફેરફાર થાય છે

અને ઇથિલિન ડાયમાઇન છે એ દ્વિદંતીય લિગેન્ડ છે તો તમારે જો એક ઇએન ઉમેરવો હોય તો આથી બે એચ ટુઓને શું કરવા પડે દૂર કરવા પડે તો તમને આ જે કમ્પાઉન્ડ આપ્યો છે એનો રંગ કેવો છે તો એનો રંગ છે લીલો કેવા રંગનો છે લીલા રંગનો છે હવે એની અંદર તમે શું કરો છો તો એની અંદર તમે છે એ એક છે ઇથિન ઇથેન વન ટુ ડાયમાઇનનો એક લિગેન્ડ ઉમેરો છો એટલે કેટલા પાણીના બે લિગેન્ડ દૂર કરવા જોશે એટલે આઈ એચ ટુ ઓ ફોર અને ઈ એન વન તો જો તમે લિગેન્ડ ઉમેરો તો એના કારણે લીલો કલર છે એના કારણે કયો કલર બની ગયો આછો વાદળી હજી આ એચ ટુ ઓ કેટલા છે તમારી પાસે ફોર છે તો હજી એની અંદર તમે વન ઇથેન વન ટુ ડાયમાઇન ઉમેરો તો હજી બે એચ ટુ ઓના અણુ દૂર થશે એટલે શું કમ્પાઉન્ડ મળશે તમને આઈ એચ ટુ ઓ ટુ ઈ એન ટુ પ્લસ ટુ એટલે હજી બે એ પાણીના અણુ દૂર થયા તો એનો કલર છે એ કેવો થઈ ગયો વાદળી જાંબુડિયો ઓકે એવી જ રીતે એનઆઈ એચ ટુ ઓ ટુ ઇએન ટુ પ્લસ ટુ તો હજી શકો કારણ કે હજી ટુ ઓ ના બે અણુ છે એટલે શું થઈ ગયું બે પાણીના અણુ દૂર થયા તો કેવો રંગ જોવા મળ્યો જાંબલી રંગ અને જે આપણે આકૃતિની અંદર દર્શાવ્યું છે તો આપ આપણો પહેલો કમ્પાઉન્ડ છે એમાં ઇથેન વન ટુ ડાય એમાઈન વન જેમ વન વન જેમ ટુ અને વન જેમ થ્રી ઉમેરવામાં આવે છે તો એના રંગની અંદર પણ પરિવર્તન જોવા મળે છે ઓકે હાલો તો એ હવે આપને અહીં લખ્યું છે કે જ્યારે નિકલ થ્રી ક્લોરાઈડને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે શું બને છે એનઆઈ એચ ટુ ઓ સિક્સ પ્લસ ટુ બને છે અને જો કે દ્વિદંતીય લિગેન્ડ ઇથેન વન ટુ ડાય એમઆઈનો ને ધીમે ધીમે ઉમેરવામાં આવે પણ એનો ગુણોત્તર ઇ એન એનઆઈનો મોલર ગુણોત્તર વન જેમ વન ટુ જેમ વન અને થ્રી જેમ વન થાય તે પ્રમાણે પ્રક્રિયાઓને નીચે પ્રકારની શ્રેણી બનાવી છે અને તેની સાથે સંકળાયેલો થતો રંગમાં ફેરફાર પણ બધાય કમ્પાઉન્ડની નીચે આપણે આપેલો છે તો આ ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો તમારે છે એ આપવું પડે પણ એની અંદર જે આકૃતિ દોરી છે તો આ આકૃતિ તમારે પ્રશ્નની અંદર છે એ દોરવાની નથી ઓકે ત્યાર પછી એની અંદર આપ્યું છે કેટલાક જેમસ્ટોન ના રંગ એ ખાલી વાંચી લેવાનું છે એ પરીક્ષાની અંદર કાંઈ પૂછાશે નહીં તો એ જેમસ્ટોનના રંગ આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો એટલું અહીંયા છે એ તમારે શું કરવાનું છે ત્રણ માર્ક્સ અથવા ચાર માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય સવર્ગ સ રંગ સમજાવવો તો એટલો તમારે ક્વેશ્ચન છે એની અંદર લખવાનો છે તો વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ આ ક્વેશ્ચન છે એ પણ તમારે કરવાનો છે ઓકે સમજાઈ ગયું હાલો તો ત્યાર પછી આપણે એની અંદર વાત કરીએ તો ત્યાર પછીની છે એ વાત કરીએ તો એની અંદર ત્યાર પછી જે આપણે સીએફટીનો અભ્યાસ કર્યો શું અભ્યાસ કર્યો સીએફટીનો તો સીએફટીનો જે આપણે અભ્યાસ કરેલો છે તો એ સીએફટીની અંદર વાત કરીએ સ્ફટિક ક્ષેત્રવાદની મર્યાદાઓ તો જે સીએફટીની મર્યાદાઓ છે તો એ પણ આપણે જોઈ લઈએ તો એની અંદર આપ્યું છે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની મર્યાદાઓ તો સ્ફટિક ક્ષેત્ર છે એ નમૂનાના સ્વર્ગ સંયોજનની બનાવટ રચના રંગ અને ચુંબકીય ગુણધર્મ છે એ સમજાવવામાં મહદ અંશે સફળ રહ્યો છે પરંતુ લિગેન્ડ છે એનો બિંદુ ભાર એ ધારણા પરથી એમ અનુસરે છે કે ઋણ ભાર્ય લિગેન્ડ છે એની વધારે વિપાટન વિપાટન અસર દર્શાવવી જોઈએ એણે એમ કીધું કે ઋણ તમને બધાને ખબર છે કે લિગેન્ડ છે એ શું હોય તો તટસ્થય હોય અને ઋણ ભાર હોય તો ઋણ ભાર્ય લિગેન્ડ છે એ વધારે વિપાટાનો દર્શાવી દર્શાવવી જોઈએ તો ઋણ ભાર્ય લિગેન્ડ છે એ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ જે આપણે જોઈએ સ્પેક્ટ્રમ રાસાયણિક શ્રેણીના છે એ નીચેના છેડામાં મળી આવે છે તો વળી તે લિગેન્ડ અને મધ્યસ્થ પરમાણુ વચ્ચે બંધની સસંયોજકતાને ખાસિયતમાં ધ્યાનમાં લેતો નથી તો આપણે જે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ જોઈ તો એની અંદર ઋણ વિજભાર છે એ ઋણ વીજભાર ક્યાં જોવા મળે છે નીચેના છેડે તો વળી લિગેન અને મધ્યસ્થ પરમાણુ વચ્ચે કેવા પ્રકારના બંધ બને છે સહસંયોજક ખાસિયતને એ પણ ધ્યાનમાં લેતો નથી અને સીએફટીની જે કેટલીક નબળાઈ છે જેને કોણ એલએફટી લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત અને એમઓટી એટલે આણમીય કક્ષક સિદ્ધાંત દ્વારા સમજાવી છે અને જેનો આપણે અભ્યાસ વર્તમાન અભ્યાસની શક્યતાથી શક્યતા એટલે કે અવકાશથી પર છે એટલે આપણે એનો અભ્યાસ અહીંયા એલ એફટી છે એનો અભ્યાસ કરવાની જરૂર નથી લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત તો લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત છે એનો આપણે અહીંયા અભ્યાસ કરવાની જરૂર નથી અને એની આણમીય કક્ષક છે તો એ આર્મીય કક્ષક એમ જે આપણે અગિયારમા ધોરણની અંદર ભણી ગયા છીએ તો આપણે અહીંયા મર્યાદિત છીએ સી એફ જે છે તો એ આપણે ખબર છે હાલો ત્યાર પછી આપણે એના ઉપયોગોને બંધને આપ્યું છે તો એની અંદર તમારા લખાણ સંબંધિત પ્રશ્ન છે તો લખાણ સંબંધિત પ્રશ્ન છે તો એની અંદર પણ આપણે વાત કરી દઈએ તો એ બધા પ્રશ્ન આગળ આવી ગયા છે તો પણ તમારે જે હોમવર્કની અંદર આજના હોમવર્કની અંદર તમારે લખવાના છે તો એની અંદર પહેલો પ્રશ્ન છે વીબીટી તો આપણે ભણી ગયા સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે એનઆઈસીએન ફોર માઇનસ ટુ આયન જે સમતલીય ચોરસ રચના ધરાવે છે અને પ્રતિચુંબકીય છે અને એનઆઈ સીએલ ફોર માઇનસ ટુ આયન છે જે સમચતુષ્ફલકીય રચના ભૂમિતિ ધરાવે છે ને તે અનુચુંબકીય છે તમારે આનું સંકરણ નક્કી કરવાનું સંકરણ નક્કી કરશો એટલે શું આવશે ડી એસ ટુ આનું સંકરણ નક્કી કરશો એટલે શું આવશે એસપી થ્રી એટલે આનો આકાર સમતલીય ચોરસ આનો આકાર શું થઈ જશે સમચતુષ્ફલકીય અને પછી જો આની અંદર છે એ શું થશે બધા ઇલેક્ટ્રોન છે એ કેવા હશે તો બધા ઇલેક્ટ્રોન છે જો યુગ્મિત હોય તો તમને ખબર છે અનુચુંબકીય અને અયુગમિત ઇલેક્ટ્રોન હોય તો શું થાય પ્રતિચુંબકીય તો એની અંદર તમને બધાને ખબર છે એનો સ્વભાવ શું કીધો પ્રતિચુંબકીય એટલે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હશે અને સમચતુસ્ફલકીય એની અંદર અયુગ્મિત તો એનું સંકરણ છે એ સંકરણ નક્કી કરી અને તમારે સમજાવવાનું છે ઓકે ચાલો આવડશે બધાના ક્વેશ્ચન ત્યાર પછી આ બંને સંકિરણ છે એ સમચતુષ્ફલકીય છે કોણ એનઆઈસીએલ ફોર એ અનુચુંબકીય છે અને જ્યારે એનઆઈસીઓ ફોર છે એ પ્રતિચુંબકીય છે શા માટે તો તમારે એની અંદર એનું પણ સંકરણ સમજાવી અને કહેવાનું કે NiCl4 ફોરમાં છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે તેનો સ્વભાવ અનુચુંબકીય છે અને એનઆઈસીઓ ફોર છે એની અંદર બધા જ ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત હોવાના કારણે એનો સ્વભાવ છે એ પ્રતિચુંબકીય છે ઓકે પણ સંકરણ તમારે જે આગળ આપણે ક્વેશ્ચન ભણી ગયા એ પ્રમાણે દર્શાવવું પડે ત્યાર પછી એફી એચ ટુ સિક્સ પ્લસ થ્રી છે એ આ અતિ પ્રબળ અનુચુંબકીય છે જ્યારે એફિસિયન સિક્સ છે એ નિર્બળ અનુચુંબકીય છે બેનો જો સ્વભાવ તો કેવો કીધો બે કમ્પાઉન્ડનો અનુચુંબકીય અનુચુંબકીય છે આને અતિ પ્રબળ કીધું ને આને નિર્બળ કીધું તો એ કેવી રીતે ખબર પડશે તો આનું પણ તમારે સંકરણ જ નક્કી કરવાનું છે તો આની અંદર તમે એચ ટુ અંદર છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે એટલે પ્રબળ બનશે અને આની અંદર છે એ અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે એટલે નિર્બળ બનશે તો એ પણ તમારે સંકરણ દોરી અને સમજાવવાનું છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે સમજાવો કે સી ઓ એનએચ થ્રી સિક્સ પ્લસ થ્રી એટલે આ તો ખબર પડી ગઈ આનો સવર્ગાંક કેટલો તો કે છ એટલે સંકરણ ક્યુ થશે તો કે ભાઈ સંકરણ છે એ બે પ્રકારના થશે આનો સવર્ગાંક છે એ પણ છે એ શું થશે છ તો એનું પણ સંકરણ છે એ સંકરણ તમને બધાને ખબર છે સંકરણ બે પ્રકારનું હોય એસપી થ્રી સ્ક્વેર અને ડી સ્કવેર એસપી થ્રી તો હવે જો તમને એમ ને કે સીઓ એનએચ થ્રી સિક્સ છે એ આંતરકક્ષીય સંકિરણ છે તો આંતરકક્ષીય સંકિરણ છે અને એનઆઈ એનએચ થ્રી સિક્સ છે એ બાહ્ય કક્ષીય સંકરણ છે તો એકની અંદર થ્રી ડી કક્ષકનો ઉપયોગ થયેલો હશે અને એકની અંદર ફોર ડી કક્ષકનો ઉપયોગ થયેલો હશે થ્રી ડી કક્ષકનો ઉપયોગ થાય અને આંતરકક્ષીય સંકિરણ સંયોજન કહેવાય અને ફોર કક્ષકનો ઉપયોગ થયેલો હશે એને શું કહેવાશે બાહ્યકક્ષીય સંકિરણ કહેવાય છે તો એ પણ આપણે આગળ સમજાવ્યું છે તો એ પણ તમને પ્રશ્ન આવડે છે એમાં એ સંકરણ નક્કી કરી અને કઈ ડી કક્ષકનો ઉપયોગ થાય છે તો આની અંદર ક્યુ કોનું સંકરણ છે એસપી થ્રી ડી સ્ક્વેર છે કે ડી સ્ક્વેર એસપી થ્રી છે એના ઉપરથી તમારા આંતરકક્ષીય અને બાહ્યકક્ષીય સંકિરણ સમજાવવાનું છે ઓકે હાલો ત્યાર પછીનો ક્વેશ્ચન છે સમતલ્ય ચોરસ પીટી સીએન ફોર માઇનસ ટુ સંકિરણમાં અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યાનું અનુમાન કરો તો એ સમતલ્ય ચોરસ છે એનું તમારે સંકરણ નક્કી કર્યું અને અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ તમારે શું કરવાનું છે તો એ તમારે નક્કી કરવાની છે ઓકે હાલો ત્યાર પછી હેક્ઝા એકવા હેક્ઝા એકવા મેંગેની જ ટુ આયન પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે જ્યારે હેનો આયન માત્ર એક જ અયુગમિત ઇલેક્ટ્રોન ધરાવે છે તો એ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતનો ઉપયોગ કરીએ અને તમારે સમજાવવાનું છે તો આપણે જે હમણાં સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જે સમજી ગયા તો એ તમારે એની અંદર સમજાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ જે લખાણ સંબંધિત એક પ્રશ્ન આજે આપણે સમજાવ્યો અને સાથે સાથે લખાણ સંબંધિત જે પ્રશ્ન છે તો એ લખાણ સંબંધિત પ્રશ્ન આપણે શું કરવાનું છે તો લખાણ સંબંધિત પ્રશ્નો છે એ પણ તમારે છે એ હોમવર્કની અંદર કરવાના છે સમજાયવા જે બે પ્રશ્નો પહેલો પ્રશ્ન સમજાવ્યો સંકિરણ સંયોજનોમાં રંગ અને બીજો ક્વેશ્ચન છે એ સમજાવ્યો તો બીજો ક્વેશ્ચન સમજાવો સીએફટીની મર્યાદા અને ત્યાર પછી હોમવર્કની અંદર છે આ લખાણ સંબંધિત પ્રશ્નો છે જો ન આવડે તો તમને હું મોકલીશ તો લખાણ સંબંધિત પ્રશ્નો છે એ કમ્પ્લીટ આપણે તૈયાર કરવાના છે ઓકે હાલો હવે આવતા એક લેક્ચરની અંદર આ ચેપ્ટર છે એ ચેપ્ટર પૂરું થઈ પૂરું થઈ જશે અને એની અંદર ધાતુ કાર્બોનિલ બંધનો તો ધાતુ કાર્બોનિલ બંધનની વાત કરવાની છે અને સંકિરણ સંયોજનો છે એના ઉપયોગો છે તો એ ઉપયોગો તો શું કરવાના હોય વાંચવાના જ હોય તો એ ઉપયોગો છે એ ઉપયોગો આપણે જોઈ લેશું રેડી એટલે આવતા એક લેક્ચરની અંદર છે એ આપણું ચેપ્ટર છે એ ચેપ્ટર પૂરું થઈ જશે પછી તમને થોડાક હું એમસીક્યુ છે એ એમ મોકલીશ અને છે એ આપણે એના અંદર થોડાક છે એ સોલ્વ પણ કરાવશું અથવા તો એમસીક્યુ છે એની એક બીડીએફ ફાઇલ તમને મોકલી દઈશ કારણ કે આ ચેપ્ટરની અંદર નીટમાંથી છે એ નીટમાંથી શું થશે તો નીટમાંથી ઓછામાં ઓછા બેથી પાંચ એમસીક્યુ પૂછાઈ શકે વર્ષે બે પૂછાય વર્ષે પાંચ પણ એમસીક્યુ આમાંથી પૂછાય છે તો એની અંદર તમારે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર મોસ્ટ એમ પી છે એટલે બધા જ ટોપિક કમ્પ્લીટ આપને આવડવા જોઈએ ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સુધી છે એ કમ્પ્લીટ તમે તૈયારી કરી નાખજો એટલે આવતા એક લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર પૂરું કરીને પછી થોડાક તમને એમસીક્યુ મોકલીશ જે આગલા વર્ષોની અંદર નીટ અને જે ડબ્લ્યુની અંદર પૂછાયેલા છે તો એની અંદર એના તમારે જાતે સોલ્યુશન કરવાનું છે અને ન આવડે તો એ મને મોકલજો એટલે એનું પાછું તમને છે એ સોલ્યુશન કરી અને મોકલી દઈશ ઓકે હાલો અહીં સુધી કમ્પ્લીટ તૈયારી કરી નાખજો